ધોરણ 11 માં આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક માં પ્રકરણ 2 માહિતીના નિરૂપણ માં આગળ સતત સંચય આવૃત્તિ વિતરણ આજે જોવાનું છે આપણે. તો સતત સંચય આવૃત્તિ વિતરણ માં સતત કોને કહેવાય? માહિતી સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય એની આગળના વિડિયોમાં આપણે માહિતી મેળવી લીધી છે. તેમ છતાં સતત આવૃત્તિ વિતરણ એટલે જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જુદા જુદા આવૃત્તિઓ દર્શાવતા એટલે કે વર્ગો, સોરી, જુદા જુદા વર્ગોની અનુરૂપ આવૃત્તિ. જો અહીંયા 25 થી 30, 30 થી 35, 35 થી 40 આ જુદા જુદા વર્ગો છે અને એની શું દર્શાયેલી છે? આવૃત્તિ. બરાબર, એટલે આ આવૃત્તિ વિતરણ કેવું કહેવાય? સતત. અસતતમાં કેવું હોય? માત્ર ચલ કિંમત હોય, આવા વર્ગ અંતરાલ ન હોય અને એને અનુરૂપ આવૃત્તિ હોય તો તે અસતત છે. પણ જ્યારે માહિતી આવા વર્ગોમાં વિભાજિત હોય અને એની આવૃત્તિ દર્શાવેલી હોય ત્યારે તે સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો સતત આવૃત્તિ વિતરણ પરથી સતત સંચય આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો જ્યારે વર્ગ અંતરાલ સીમા બિંદુઓને ધ્યાનમાં રાખીને વિતરણ મેળવવામાં આવે તો તેને સતત સંચય આવૃત્તિ વિતરણ કહે છે. બરાબર, જે સતત સંચય એટલે સતતમાં આ જે તે વર્ગ અંતરાલના બિંદુઓને ધ્યાનમાં રાખીને આ આવૃત્તિ કમ્બાઇન્ડ કરવી એટલે કે ભેગી કરવી, બરાબર, તો એને સતત સંચય આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. હવે આપણે એવું એક એક્ઝામ્પલ લેવાનું છે. સતત સંચય આવૃત્તિ વિતરણ આ પ્રકારનું આપેલું હોય, સતત પ્રકારની માહિતી આપેલી હોય, તેમાંથી ઓછા પ્રકારનું સતત સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. એમાં આપણને રકમ આપેલી છે અને થી ઓછામાં જ્યારેથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું હોય ત્યારે ઉર્ધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. કયા બિંદુઓને ધ્યાનમાં રાખવામાં આવે? ઉર્ધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં રાખીને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવી શકાય. જ્યારે દાખલાની રકમમાં આ રીતે સતત માહિતી આપેલી હોય, સતત એટલે 25 થી 30, 30 થી 35, આમ સમજો તે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધ સીમા બિંદુ સરખું હોય, જો 35 તો 35, અહીંયા 40 ત્યાં તો અહીંયા 40, આમ સરખી હોય તો તે માહિતી સતત છે. તેવા સતત આવૃત્તિ વિતરણ માંથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું હોય ત્યારે કયા બિંદુઓને ધ્યાનમાં રાખવાના કહે છે? ઉર્ધ્વ સીમા બિંદુ. તો 25 થી 30 માં ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે ઉપલી સીમા કોણ છે? તો 30 છે. 25 થી 30 માં ઉર્ધ્વ સીમા બિંદુ 30. 30 થી 35 માં ઉર્ધ્વ સીમા બિંદુ 35. 35 થી 40 માં 40. આમ આ ઉર્ધ્વ સીમા બિંદુ 30, 35, 40, 45, 50, 55 અને 60 ને ધ્યાનમાં રાખી અને સંચય આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું આપણે મેળવીશું. નિયમ જ છે કે આવી માહિતી સતત હોય અને થી ઓછા પ્રકારનું કયું હોય ત્યારે આપણે ઉર્ધ્વ સીમા બિંદુઓને જ ધ્યાનમાં રાખવામાં આવે છે. ઉર્ધ્વ એટલે ઉપલી, થી ઓછામાં ઉર્ધ્વ, આમ વિરુદ્ધની બાબત યાદ રાખવાની છે. થી ઓછામાં શું યાદ રાખવાનું? કયું બિંદુ? તો ઉર્ધ્વ. બરાબર, આ રીતે યાદ રાખવાનું. તો એક્ઝામ્પલમાં રકમ છે 500 વ્યક્તિઓની માસિક આવકનું વિતરણ નીચે મુજબ આપેલું છે તે પરથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે કે સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. માસિક આવક 1000 રૂપિયામાં આપેલી છે અને વ્યક્તિઓની સંખ્યા એટલે કે એફ આપેલી છે, આવૃત્તિ આપેલી છે 25 થી 30, 30 થી 35, એ રીતે છેલ્લો વર્ગ અંતરાલ 55 થી 60 અને આ રીતે એની આવૃત્તિ અને સરવાળો 500 આપેલો છે. તો પહેલા ટાઇટલ આપીશું 500 વ્યક્તિઓની માસિક
आवक दर्शावतो थी ओछा प्रकारनो संचय आवृत्ति वितरण यहाँ लखीसु आपणे ऊर्ध्व सीमा बिंदु लेथी ओछी मासिक आवक 1000 रुपया में छे बराबर 1000 रुपया में अने यहाँ शोधवानुं शुं छे संचय आवृत्ति एटले यहाँ लखी देवानुं संचय आवृत्ति जेने संकेत में सेना वड़े दर्शाइए छे CF बराबर आवुं थी ओछा प्रकारनुं संचय आवृत्ति वितरण बनावानुं होय त्यारे 25,000 थी ओछी आवक धरावती कोई ज आवृत्ति नथी जो थी ओछी में જોઈએ તો 25,000 આ 1000માં છે માહિતી 25 થી 30 30 થી 35 માં 1000માં બધા આંકડા ગણવાના તો 25,000 થી ઓછી આવક ધરાવતી કોઈ વ્યક્તિઓની સંખ્યા છે આગળ છે જ નહીં 30 થી આગળની કોઈ આંકડો આપેલો છે અહીંયા રકમમાં છે જ નહીં તો એ દર્શાવવા માટે આ 25 થી 30 માં 25,000 એ આગળના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ હશે એમ માનીને પ્રથમથી ઓછીમાં ઉર્ધ્વ સીમા બિંદુ લઈશું 25 માનીને 25 થી 30 માં આગળનું ઉર્ધ્વ સીમા બિંદુ 25 જ હોય કારણ કે જો 30 થી 35 માં 30 આ વર્ગંતરાલમાં 30 એ અધો સીમા બિંદુ છે પણ આગળના વર્ગંતરાલમાં ઉર્ધ્વ સીમા બિંદુ છે 35 થી 40 માં આ વર્ગંતરાલમાં તે અધો સીમા બિંદુ છે પણ આગળના વર્ગમાં 35 એ ઉર્ધ્વ સીમા બિંદુ છે તો 25 થી 30 માં જે સીમા બિંદુ 25 એ અધો સીમા બિંદુ એ આગળના વર્ગનું કયું બિંદુ હશે તો ઉર્ધ્વ સીમા બિંદુ હશે તો તે 25,000 થી કોઈ આવક નથી તે દર્શાવવા માટે પ્રથમ આગળના વર્ગનો ઉર્ધ્વ સીમા બિંદુ 25 લઈશું અને તેની આવૃત્તિ શું લઈશું તો શૂન્ય લઈશું બરાબર કે કોઈ જ વ્યક્તિઓની સંખ્યા 25,000 થી છે નહીં એ દર્શાવવા માટે તેની આવૃત્તિ શૂન્ય લઈશું પછીથી ઉર્ધ્વ સીમા બિંદુઓ જોઈએ તો 30 અહીંયા બધા ઉર્ધ્વ સીમા બિંદુઓ દર્શાવી દેવાના આગળ આપણે મેં સમજણ પાડી એમ કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય માહિતી સતત હોય તો જે તે વર્ગંતરાલના બધા કયા બિંદુઓ લેવાય તો ઉર્ધ્વ સીમા બિંદુઓ લેવાય તો 25 પછી 30 પછી આવશે 35 પછી 40 45 આગળ 50 પછી છે 55 અને છેલ્લું શું છે તો 60 બરાબર તો 25,000 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓની કોઈ સંખ્યા નથી એટલે એને શું ધારી લીધું શૂન્ય બરાબર ત્યાર પછી 30,000 થી ઓછી માસિક આવક ધરાવતી વ્યક્તિઓની સંખ્યા લઈએ તો 30,000 થી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં આગળ શું છે શૂન્ય જે ધારીએ અને તે જ વર્ગની આવૃત્તિ કેટલી છે વર્ગંતરાલની આવૃત્તિ 30 તો કેટલા થશે આગળની 0 વત્તા 30 ત્યાર પછી 35,000 થી ઓછી આવક ધરાવતા માસિક ઓછી આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યા તો 35,000 થી ઓછી માપ જો આ સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુઓનો તે વર્ગમાં સમાવેશ થતો નથી આગળની વિડીયોમાં આપણે માહિતી મેળવી લીધી છે તો 30 થી 35 માં 35 નો સમાવેશ થાય નહીં તો 35,000 થી ઓછી આવક ધરાવતામાં આગળના વર્ગંતરાલની આવૃત્તિ 30 અને એ જ વર્ગંતરાલની આવૃત્તિ 80 એટલે પહેલા જોઈએ ઓછીમાં 0 પણ આવશે આગળના 30 પણ આવશે અને એ જ વર્ગંતરાલની આવૃત્તિ 80 પણ આવશે બરાબર પછી 40,000 થી ઓછી માસિક આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 40,000 થી ઓછીમાં 100 આવશે 80 આવશે અને 30 પણ આવશે એટલે શૂન્ય આગળ ધારી લીધેલા 30 80 અને તે જ વર્ગંતરાલના કેટલા આવશે 100 એટલા માટે કે 35 થી 40 માં 40 નો સમાવેશ થતો નથી પછી શું છે 25,000 થી ઓછી માસિક આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 45,000 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યામાં 100 50 એના પોતાના આવશે વર્ગંતરાલમાં 45 નો સમાવેશ ના થાય એટલે 100 80 અને 30 પણ આવશે એટલે શૂન્ય
त्रीस वत्ता ऐसी वत्ता सॉरी अँ दस लखी दीदा सौ आवशे सौ अने तेज वर्ग अंतरालना पचास त्यार पछी पचास हजार थी ओछी मासिक आवक धरावता व्यक्तिओनी संख्या में बधी ज व्यक्ति आवशे त्रीस शून्य पण आवशे त्रीस एसी सौ पण आवशे पचास पण आवशे आगळना अने तेज वर्ग अंतरालना पिस्तालीस थी पचास में पचास नो समावेश ना थाय एटले एक सौ पचास पण आवशे त्यार पछी पंचावन थी ओछी मासिक आवक धरावता व्यक्तिओनी संख्या में शून्य त्रीस एसी सौ पचास दोढ़सो अने तेना पोताना केटला छे व्यक्तिओनी संख्या एसी त्यार पछी साहिठ थी ओछी मासिक आवक धरावता व्यक्तिओनी संख्या में शून्य पण आवे त्रीस पण आवे एसी सौ पचास आ बधा तो आवे ज अने तेना वर्गना साहिठ थी ओछामां पचावन थी साइठ में साइठ नो समावेश थाय ने एटले व्यक्तिओनी संख्या में आवृत्ति दस नो पण समावेश थाय बराबर आ कया प्रकारनो आवृत्ति वितरण तैयार कर्यु थी ओछा प्रकारनो एटले बधा ऊर्ध्व सीमा बिंदु लीधा जो पच्चीस आगळनो ऊर्ध्व सीमा बिंदु तरीके याद न आवे तो ज्यारे माहिती सतत होय अने थी ओछा प्रकारनो के तो एक याद ज राखवानो के पहेलो जे अध सीमा बिंदु होय ए ऊर्ध्व सीमा बिंदु तरीके धारी लई अने एनी आवृत्ति शून्य मूकी ज देवानी बहु विचार्या वगर जो के प्रोपर केम मुकाय छे तेनी मैं आ वीडियो में चर्चा करी छे पण इजीली रीते याद राखवा माटे कह्यु आनो सरवाळो करीशु संचयमां कम्बाइंड एटले भेगू करे छे क्युमुलेटिव क्युमिट करे छे एटले भेगू करे छे एटले आपणे सरवाळो करवानो शून्य वत्ता त्रीस बराबर त्रीस शून्य त्रीस ने एसी आठ नौ दस अग्यार बराबर एक सौ ने दस हवे एक सौ दस में वधाराना केटला आया सौ आपणे शून्य त्रीस ने एसी नो सरवाळो लख्यो ने एक सौ दस तो वधा सौ एटले सौ ने उमेरो एटले थशे बसो दस वध्या केटला पचास ने उमेरो एटले बसो ने साहिठ दोढ़सो ने उमेरो तो छ पांच अगियार एक बे त्रण ने चार सौ दस में एसी ने उमेरो चार सौ नेव अने चार सौ नेव में छेल्ला दस उमेरी दो एटले केटला थई जशे पांच सौ अहींया कुल व्यक्तिओनी संख्या पण केटली हती पांच सौ अने संचय आवृत्ति में छेल्लो आंकड़ो पण केटलो आव्यो पांच सौ तो आपणे केवा छीए साचा छे आपणो दाखलो साचो छे एम कही शकाय हवे आज रीते आपणे आगळनो दाखलो जोईशुं आगळनी वीडियोमां आज रकम परथी आजथी ओछा प्रकारनुं संचय आवृत्ति वितरण लीधुं एवुं थी वधु प्रकारनुं संचय आवृत्ति वितरण लईशुं बराबर ए पछीनी वीडियोमां वात करीशुं पण थी ओछामां याद राखवानुं शुं छे ज्यारे माहिती आवा वर्गोमां सतत आपेली होय सतत कोने कहेवाय एवी आगळना वीडियोमां चर्चा करी छे तेम छतां वर्ग अंतरालमां सरखा सरखा जे ते वर्गनुं ऊर्ध्व सीमा बिंदु त्यार पछीना वर्गनुं अध सीमा बिंदु सरखाव एटले सतत એમાં સતત માય આવૃત્તિ વિતરણ હોય એટલે ઉર્ધ્વ સીમા બિંદુઓને જ ધ્યાનમાં લેવાના અને જે તે વર્ગ અંતરાલમાં જે અધ સીમા બિંદુ હોય આગળના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ હશે એમ ધારીને તે મૂકવાનું જ અને તેની આવૃત્તિ શૂન્ય લઈ જ લેવાની બરાબર અને ત્યાર પછી સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ અંતરાલમાં જે તે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુનો તે વર્ગ અંતરાલમાં સમાવેશ ન થાય એટલે તે આવૃત્તિ આવે જ બરાબર એટલે પચીસથી ઓછામાં શૂન્ય લીધા ત્રીસથી ઓછામાં तीस हजार थी ओछी आवक होय तेवी व्यक्तिओनी संख्या में तीस आवे ज कारण के एमां तीस हजार नो समावेश थाय नहीं एवी ज रीते बधामां एने जे ते वर्ग आवृत्ति आपणे लीधी वर्ग अंतरालनी बराबर एटले याद राखवानो के थी ओछा प्रकारनुं संचय आवृत्ति वितरण बनावानुं होय त्यारे जे ते वर्गना ऊर्ध्व सीमा बिंदुओ ज ध्यानमां राखवा थैंक यू